નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં આજે આપણે જોઈશું ધોરણ ચાર વિષય છે પર્યાવરણ બરાબર એકથી ચાર પ્રકરણ આવવાના હતા તારીખ છે પાંચ આઠ બે હજાર ત્રેવીસ એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોઈશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો પ્રશ્ન નંબર એક અ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો પહેલું છે કાન દેખાતા હોય તેવા બે પ્રાણીના નામ લખો તો આપણે લખીશું ગાય અને ભેંસ ત્યાર પછી બીજું ચામડી પર વાળ હોય તેવા બે પ્રાણીના નામ લખો તો લખો ઊંટ અને ગાય ત્રીજું કાન દેખાતા ન હોય તેવા પ્રાણીના નામ લખો તો કોના કોના કાન ના દેખાય તો ઝડપથી લખો કેડીના દેખાય ના દેખાય બરાબર કાગડાના દેખાય નહીં તો લખી દેવાનું ત્યાર પછી આપણને તો પ્રાણીના નામ કીધા હતા બરાબર તો આપણે લખીશું દેડકો અને માછલી ત્યાર પછી આગળ આપણે વધીએ ચોથું ચામડી પર હોય તેવા બે પ્રાણીના નામ લખો તો આપણે લખીશું બતક અને મોર પાંચમું બચ્ચાને જન્મ આપતા હોય તેવા બે પ્રાણીના નામ લખો તો હાથી બરાબર અને બિલાડી આપણે જોઈએ ઘર આંગણે જોવા મળતા બે પક્ષીઓના નામ લખો તો ચકલી અને બીજું કોણ જોવા મળે કબૂતર સાતમું કાનના બદલે મીંડા હોય તે ઈંડા મૂકે કે બચ્ચાને જન્મ આપે બરાબર તો આપણે લખીશું ઈંડા મૂકે આઠમું ચામડી પર ચટ્ટાપટ્ટા હોય તેવા બે પ્રાણીના નામ લખો તો દીપડો અને ચિત્તો જીરા બરાબર ચામડી પર ટપકા હોય તેવા બે પ્રાણીના નામ લખો તો ચટાપટા હોય એમાં આવશે વાઘ અને જીબરા આમાં લખશું આપણે દીપડો અને ચિત્તો ત્યાર પછી દસમું ઈંડા મૂકતા બે પ્રાણીના નામ બરાબર તો દસમામાં માં આપણે લખીશું માછલી ગરોળી બરાબર એવી રીતે લખી દેવાનું બતક ત્યાર પછી અગિયારમું મગરને કાન હોય કે મીંડા હોય તો જવાબમાં લખવાનું મીંડા બારમું લાલ ચાંચ હોય તેવા પક્ષીનું નામ જણાવો તો લખો પોપટ તેરમું લાંબી ચાંચવાળા તો એમાં આપણે લખીશું લકડખોદ અને બગલો ચૌદમો મોટા કાનવાળા પ્રાણીનું નામ તો કે હાથી બરાબર પંદરમ સુંદર દેખાતા બે પક્ષી તો કે મોર ખૂબ જ સુંદર દેખાય હંસ ખૂબ જ સુંદર દેખાય ત્યાર પછી પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નોના જવાબ આપો પક્ષીઓના કાન કેમ દેખાતા નથી તો કે એ એને શું હોય મીંડા હોય બરાબર છે બીજું પક્ષીઓ કેવી રીતે સાંભળી શકે છે તો કે પક્ષીઓ છે એ કાન દ્વારા સાંભળી શકે બરાબર પીછા દ્વારા એના કાન ઢકાયેલા હોય આપણી આસપાસ જોવા મળતા પાલતુ પ્રાણીઓ તો કે ગાય ભેંસ બળદ બકરી કૂતરો ચોથું જો તમને પક્ષી જેવી પાંખો મળે તો તમે શું કરશો તો આખો દિવસ આપણે શું કરશું ઉડિયા જ કરશું પાંચમું કોઈ એક પક્ષીનું નામ લખી તેના દેખાવ વિશે બે વાક્ય લખો બરાબર તો આપણે કોના વિશે લખીશું તો કે ચાલો આપણે મોર વિશે લખીએ તો મોર છે કેવું છે તો કે ખૂબ જ રંગબેરંગી પક્ષી છે અને એના પે પીછા ખૂબ જ સુંદર હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખરા અને ખોટાની નિશાની કરવાની છે તો પહેલું ખોટું બીજું ખરું ત્રીજું અને ચોથું ખોટું પાંચમું છઠ્ઠું પણ ખોટું સાતમું ખરું આઠમું ખોટું નવમું ખરું અને દસમું ખોટું વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરી દેજો આવનારા તમામ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જોઈએ પ્રશ્ન બે બ વર્ગીકરણ કરો તો કાન જોઈ શકાય તેવા પ્રાણી છે હરણ અને ભૂંડ બાકીના કયા કયા વધ્યા તો કે કાગડો દેડકો કીડી બરાબર છે એ કાન ન જોઈ શકાય એવા અને માછલી પણ ત્યાં જ આવશે ત્યાર પછી બીજું છે બીજામાં આપણે આગળ વધીએ તો આપણને ઘણું બધું આપેલું છે માણસ પોપટ મોર વાઘ ભેંસ અને બાજ તો બચ્ચાને જન્મ આપનાર પ્રાણી તો કે માણસ ત્યાર પછી વાઘ અને ભેંસ બાકીના બધા છે એ આપણે ઈંડા મુક્તામાં લખી દઈશું ત્રીજું છે જીરાફ બિલાડી કૂતરો અને ગાય એટલા આપણે કાન જોઈ શકાય ત્યાં અને બાકીના બંને ન જોઈ શકાય ત્યાં ત્યાર પછી ચોથું ચોથામાં આપણે હાથી ઊંટ ગાય અને ખિસકોલી બરાબર એ બધામાં આવશે બાકી કબૂતર અને મરઘી આ બાજુ હાથી વાંદરો સિંહ એ ત્રણેય આ બાજુ અને બાકીના આ બાજુ આવશે બરાબર ચાલો આગળ વધીએ ખોટો શબ્દ છે કે અને વાક્ય છે એને અર્થસભર બનાવવાનું છે તો સાયકલનો છે કે નાખો ઠંડી રિક્ષા બરાબર રેતી અને કચ્છના તમે આ છે કે નાખશો એટલે વાક્ય તમારું અર્થ અર્થસફર થઈ જશે ત્યાર પછી આગળ વધીએ છઠ્ઠું બરાબર તો હોળી બળદગાડું લાકડા દરિયો ત્યાર પછી કાળા હોળી હવાઈ જહાજ બરાબર અંધ ઊંટ ગાડીનો ઓકે અને હોલ્ડિંગ ચેર આટલું છે કે નાખો એટલે વાક્ય આપણા બની ગયા ત્યાર પછી આપેલું છે નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો કોઈ પણ એક તો મુસાફરી કરવા માટે કયા પ્રાણી વપરાય તો કે બળદ ઊંટ ઘોડા પુલ બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય તો કે મોટા મોટા સ્લેબ આવશે સળિયા સિમેન્ટ ઈંટ લાકડા ત્રીજું તમે જંગલમાંથી પસાર થતી વખતે કઈ કઈ કાળજી રાખશો તો કે આપણે જંગલમાંથી જતી વખતે આપણે ઘણી બધી કાળજી રાખવી પડશે બરાબર પ્રાણી છે આપણા ઉપર હુમલો ન કરે જંગલમાં જીવજંતુ હોય એનાથી સંભાળવાનું બધા ફળ છે નહીં ખાવા માંડવાના બરાબર અમુક જ ફળ ખાવાલાયક હોય ચોથું દિવ્યાંગ વ્યક્તિને થતી મુશ્કેલીમાં તમે શું મદદ કરશો રસ્તો ઓળંગવામાં મદદ કરીશું મુસાફરીમાં રસ્તો બતાવશો આપણે સમાચાર પત્ર વાંચી બતાવીશું પાંચમું અપંગ બાળકને કેવી મુશ્કેલી પડતી હશે તો એમાં આપણે લખીશું કે બસ ઉપર ચડવામાં વાંચવામાં સીડી ચડવામાં આવી રીતે ઘણી બધી મુશ્કેલીઓ પડે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ એમાં આપેલું છે નીચેના પ્રશ્નના જવાબ આપો કોઈ પણ એક ત્યાર પછી ચાર બ એમાં પણ એવું જ છે એની પછી પ્રશ્ન પાંચ અ જોઈએ આપણે તો એમાં આવશે યોગ્ય ખાલી જગ્યા પૂરી પ્રાણીઓના નામની સામે તેના રહેઠાણ લખો અને તેનું એક વાક્ય બનાવું તો આપણે લખો ઘોડો ક્યાં રહેશે તો કે તબેલામાં હાથી જંગલમાં અને પોપટ છે એ પિંજરામાં એ પણ ક્યાં રહે તો કે જંગલમાં રહીએ પણ આપણે પિંજરામાં પૂરી દઈએ ને ચાલો આગળ જોઈએ આપણે મધમાખી તો કે મધપુડામાં ચકલી માળામાં વાઘ જંગલમાં ત્યાર પછી સાપ તો કે સાપ દરમાં રહે છે માણસ ઘરમાં રહે છે બકરી વાડામાં રહે છે ઉંદર છે દરમાં વૃક્ષ ઉપર અને સિંહ છે રહે છે છે ત્યાર પછી આગળ આપેલું માછલી ક્યાં રીએ પાણીમાં હરણ જંગલમાં બગલો તો કે પાણીમાં રહે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ બ જે પ્રાણીઓ ઉપર સવારી કરી શકાય તેવા ચાર પ્રાણીના નામ ઊંટ હાથી ઘોડો બરાબર છે એવી રીતે બળદ પણ આવશે ત્યાર પછી જૂથ કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો વાંદરા હરણ બરાબર એ વરુ સમડી રીંછા બધા જૂથ મારી સૌથી ઘરડા હાથીએ જીગાડ નાખી એટલે શું બરાબર ત્યાર પછી એવી જ રીતે બીજા સવાલ આપેલા છે એના પણ સોલ્યુશન કરવાના છે ખૂબ જ મહત્વના સવાલો છે તો આ વિડીયોને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી વિડીયોને લાઈક કરી દેજો બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારી શાળાનું નામ શું છે ફટાફટ કમેન્ટ કરો અને રેડ હાર્ટ જરૂરથી કમેન્ટમાં જણાવજો